મહાભારતમાં હવે એવું થાય કે પાંડવો એના ઘરે જશે ને હવે એના માટે શું થાય જોઈએ તો કેવું થાય છે કે પાંડુ રાજા પોતાની બેય ધર્મપત્નીઓ હાથે ને પાંચેય છોકરાઓ હાથે પાંચેય પાંચેય સંતાનો હાથે જે સતશ નામનું પર્વત હતું ને ન્યા રહેતા હતા એવી રીતના તો કેવું થાય છે કે ન્યાના જે ઋષિઓ હોય એની હાથે ધર્માત્મા પાંડુ એવી રીતના સતત સત્સંગમાં હોય એમની હાથે ભક્તિ ને એ બધી બધી વસ્તુઓમાં લીન હોય ને એનું નિત્યક્રમ કરતા રહીએ કે અગ્નિહોત્ર કરતું રહેવું ને અલગ અલગ વસ્તુ હોય એને જેમ સાચી વાત છે કે એ એના પાપનો વજન થોડુંક ઓછો કરી શકે એને અંદર એને એ જ હોય વારંવાર અને જે છોકરા હોય ને પાંચેય એ પાંચય છોકરા એકદમ ઓલા શું શું કહેવાય સંસ્કારી એકદમ જ સાચી વાત છે પ્લસ બધામાં પ્રેમ બહુ પાંચયમાં હગા ભાઈ જેવો પ્રેમ સાચી વાત છે તો કેવું થાય છે કે કુંતી છે ને મોટા ધર્મપત્ની આના રાજા પાંડુના મતલબ હવે પાંડુના તો એ કેવી રીતે રાખતા કે એને સહદેવ ને નકુલ એ એટલા વાલા કે એના વિના આ બીજા ત્રણ છોકરા હોય ને એને રમવાનું નહીં એને ખાવાનું નહીં કાંઈ નહીં એમ આને મૂકીને તમારે કાંઈ નહીં કરાય સાચી વાત છે હાથે જ એમ હા ને માદરીનું કેવું કે માદરીને એટલું જ માન આપતા ત્રણેય છોકરા જે હતા ને કુંતીના પુત્રો જે હતા કોણ કોણ યુધિષ્ઠિર ભીમસેન અને અર્જુન આ ત્રણેય એટલું માન આપતા જેમ કુંતી માતાને આપતા એમ માદરી માતાને આપતા એવી રીતના સાચી વાત છે હવે કેવું થાય છે કે આપણે આ જ વસ્તુ અગર હસ્તિનાપુર વયા જાય તો ન્યા કેવી હાલત છે સાચી વાત તો હસ્તિનાપુરમાં થોડું કેસ અલગ છે કેમ કેમ કે એક કોર તો તમે જુઓ ને તો દુર્યોધન સો ભાઈઓનો મોટો ભાઈ મતલબ નવાણું ભાઈ અને એક બેનનો મોટો ભાઈ ને રાજા ધૃતરાષ્ટ્રનો પેલો દીકરો એટલે એટલો ચાગલો સાચી વાત છે જી માગે એ મળી જાય અરે મનમાં આવે ને મળી જાય એવું એવો ચાગલો રાખેલો હતો રાજા ધૃતરાષ્ટ્રે હવે એવું થાય છે કે તરત જ શું કહેતા હોય આ વસ્તુના લીધે કેમ કે આ છોકરાએ હવે આવી ગયા છે એવી રીતના ભીષ્મને ભીષ્મને ગંગાપુત્ર કે તમે જે પ્રમાણે વિચારો છો એના કરતાં એક કામ કરો આવતી પેઢીને તમે નક્કી કરવા દો કે રાજા કોણ થાય હસ્તિનાપુરનો એમ સાચી વાત છે તો હસ્તિનાપુરના રાજ્યના વિશે એવી રીતના વિચારતા હોય ને દુર્યોધનનું આ આખું એટીટ્યુડ જોઈએ એનું આખું આ જે વ્યવહાર ને બધું હોય ને એ જોઈને પછી એને એમ થાય છે કે આગળ જઈને કુરુ વંશ માટે આ સારું નથી ને વિદુરના બોલેલા શબ્દો હજી મગજમાં મગજમાં એને આલે છે જે દુર્યોધનનું જન્મ થયું હતું વિદુરે શું કીધું તું કે આ તમારા કુલનું નાશ કરી નાખશે એવું બાળક છે એવા ખરાબ આસાર આવે છે બધી જગ્યાએ દરવાજો ખુલ્લો છે નહીં દરવાજો આપણે ખોલીને વાત કરશું તો આપણે પાછું ચાલુ કરી લીધું છે અહીંયા તમને જે દેખાતું હશે એ જરાક ગણપતિ બાપાનો પ્રસાદ આવ્યો હતો આપણું ઉતાવળમાં ઉતાવળમાં ખાવા ગયા બગાડી દીધું છે ચાલો તો હવે આપણે ક્યાં હતા કે દુર્યોધન જેવું સ્વભાવ એનું હોય છે એના પ્રમાણે પિતામાં ભીષ્મ એના એને એવું લાગે છે કે હવે થોડીક તકલીફ આવવાની છે એને વિદુરના કીધેલા શબ્દો યાદ આવતા હોય કે આ વ્યક્તિ કુરુકુલનો નાશ કરી નાખવાનો છે ને આખા રાજ્યની પથારી ફેરવાઈ નાખવાનો છે ટૂંકમાં દુર્યોધનપનો છે એટલે કહેવામાં એમ આવે છે કે ભીષ્મ એવી રીતના બહુ જ વધારે ચિંતામાં હોય સાચી વાત છે હસ્તિનાપુરમાં એટલું સારું મૂડ નહીં હવે જ્યારે આપણે પાછા આપણે સતશુંગ પર્વતની આજુબાજુ આવી જાય તો ન્યા મહાત્મા પાંડુ ધર્માત્મા પાંડુ એવી રીતના ધ્યાન ને બુદ્ધિ બધું કરતા હોય ને એક વસંતની હવારમાં કે હાંજમાં અમુક જગ્યાએ હવાર લખેલું છે અમુક જગ્યાએ હાંજ લખેલું છે જેવું તમારે માનવું હોય તો રાજા પાંડુ ધર્માત્મા પાંડુ એવી રીતના ધ્યાન કરીને એવી રીતના એનો ટાઈમ પૂરું થયું હોય ધ્યાનનું ભક્તિનું ને એનું તો કેવું થાય છે કે ત્યાં માદરીને જોઈ લે છે અને કામ આવીને પછી માદરી પાસે જાય છે ત્યાં જ્યારે એની હાથે સંબંધ બાંધે ત્યારે જ કિંદમ ઋષિનો શ્રાપ હા યાદ છે ને તો પાંડુને જે શ્રાપ મળ્યું હોય ને તો એ શ્રાપને લીધે તરત પાંડુનું મૃત્યુ થઈ જાય છે સાચી વાત છે તો હવે કેવું થાય કે પાંડુ એવી રીતના જય મૃત્યુને પામી જાય છે ને ત્યાં માદરીનું મન એમ થઈ જાય છે કે મારે લીધે જ આ બધું બધું થાય છે એમ તો પછી તરત કુંતીને એવી રીતના બોલાવે છે એના જે શું કહેવાય દીદી એવી રીતના કહેતા બેન એવી રીતના કહેતા તો એને કે બેન આવું થઈ ગયું છે હવે શું કરવું મને કાંઈ ખબર નથી પડતી ને એવી રીતે તો પછી તરત એવી રીતના કુંતી એવી રીતના આદેશ આપી દે છે પહેલાં તો એમ કહે કે આ કોઈ સાધારણ વ્યક્તિ નથી ગયું આ પોતે નાથ છે નાથ એના રાજા અત્યારે જે હોય શું જે આખા કુરુ પકડીને રાખેલા હોય એ વ્યક્તિ હતા આ કે આના નામની હેઠળ જ હતું આખું કુરુ વંશ હતું રાજા હતા સાચી વાત છે અને હવે આપણી પાસે જે છે એ પાંચ એના શું છે એની નિશાની છે કુરુ વંશ આગળ વધારવાનું જે છે ને એનું આપણે ટૂંકમાં કહેવાય ને તો એ રસ્તો આપણી પાસે છે તો એ બહુ મોટી જવાબદારી છે તો માદ્રી એક કામ કરવું કુંતી આવી રીતે કહે છે એક કામ કરવું બેન જવાબદારી ખૂબ સારી રીતે નિભાવવી અને પાંચેય છોકરાઓને પોતાના હોય એવી રીતે જ રાખવા તરત અહીંથી હસ્તિનાપુર લઈ જાઓ ને પછી એમ કહી દીઓ કે આવી રીતે થયું હતું અને કુંતી કેમ કે એમના ધર્મપત્ની મોટા ધર્મપત્ની છે એટલે એ સતી થઈ ગયા છે હું તમને આજ્ઞા આપું છું અને એવી રીતે તમે જાઓ એમ ત્યાં તો માદરી રડવા માંડે છે ફરીથી એમ કે ના જે કંઈ થયું છે એ બધું મારા લીધે જ થયું છે ને હવે મારી ઈચ્છા નથી કે કુરુ વંશમાં જરાય કોઈ બીજી કઈ વસ્તુ આવે મારા લીધે કેમ કે યાદ હોય તો કિંદમ ઋષિનું શ્રાપ શ્રાપે કેવી રીતના લાગ્યું હતું કે સિંહ નું આવી રીતના કરવા ગયા હતા હમ એમ તો અવાજ બધા ને એવો તો પણ માદરીએ કીધું હતું પાંડુને

એવું થઈ જાય એટલે કુંતી આવી રીતના કીએ છે અને માદરી માનતા નથી ને પછી એ એવી રીતના કહી દે છે કે ના મારે જ સતી થાવું છે ને તમે આવી રીતે આ છોકરાઓનું ધ્યાન રાખજો ને નકુલ ને સહદેવ મારા કરતા તો તમારા તમને વધારે માતા માને છે એટલે તમે જ એવી રીતના રહેજો એમ હવે જ્યારે આ બધી વસ્તુઓ નક્કી કરે છે તો એ માદરી એવી રીતના પાંડુની હાથે એવી રીતના સતી થઈ જાય છે સતી થઈ જવું એટલે એમાં જનરલી અમુક લોકોને અત્યારે ખબર નથી હોતી અ ગુડ થિંગ બાય ધ વે કે લોકોને ખબર નથી સતી થઈ જવું એટલે શું થતું હોય પહેલાં એવું થતું કે જેટલી ધર્મપત્ની કોઈની એ હોય ને કોઈ વ્યક્તિની ને એનું અગર મૃત્યુ થઈ જાય ને એમાં અકાલ મૃત્યુ થાય તો વધારે કે બે કે ભાઈ ભેગા રહી શકે એમ તો પછી કેવું થાય કે એવી રીતના પત્ની છે ને એ પતિના ભેગા જ એવી રીતના જે હડગાવતા હોય ને અગ્નિ દાહજી દેતા હોય ને સોરી ઓ આપણે જરાક શબ્દોમાં જરાક તકલીફ છે મારે એટલે હિમાલયમાં બોલી દઈએ તો અગ્નિદાહ જ્યારે દેતા હોય ને ત્યાં એના ધર્મપત્ની જે હોય ને એ ભેગે ભેગા ત્યાં બેહીને એમની હાથે જ ને ત્યાં પોતાનો દેહ ત્યાગી દેતા હોય કે ભાઈ કે ભાઈ આજીવન ને જીવન પછી એ ભેગા રહીએ એમ તો માદરીએ સતી થઈ જવાનું નક્કી કર્યું સતી થઈ ગયા હવે વાત એ છે કે પાંડુ છે ને બહુ ધર્માત્મા એમ કહેવામાં આવતા ને તો એને એના પાંચેય પુત્રા પુત્રોને થોડાક સમય પહેલા જ એવી રીતના વાત કરેલી હોય એની માઓની સામે પાંચે મારી મૃત્યુ થઈ જાય મારી મૃત્યુ થઈ જાય ને ત્યારે મને ખાઈ ઓહ મારા માણસને એને ખાઈ જાજો એમ તો પછી એનાથી તમને પરમ જ્ઞાન મળી જશે અને મેં જે કંઈ અર્જિત કરેલું હશે ને બધું બધું તમને મળી જશે તો વાત એ છે કે જ્યાં આ વસ્તુ થાય છે ને ત્યારે તો પાંચે પાંડવને એમ થાય કે નથી કરવું આવું કંઈ એમ તો સંસ્કાર આપી દઈએ તો અમુક જગ્યાએ એવી રીતના લખેલું છે કે સહદેવ છે ને એને એવી રીતે એક કટકોથી નીકળી ગયો હોય ને જ્યાં આ બધું થતું હોય ત્યાં કીડી છે ને એ અમુક કીડીઓ એક કટકો લઈ ગયા હોય કદાચ આંગળીનો કટકો કે વોટ એવર એવી રીતના કાં તો સહદેવે પોતે લઈ લીધું હોય આ ખબર નથી અલગ અલગ જગ્યાએ અલગ અલગ કીધેલું છે ત્રિકાલ ખબર પડી જાય ત્રિકાલ જ્ઞાની હા પણ એમાં તકલીફ એક જ છે કે એને એક નિયમનું પાલન કરવું પડે હમ આમાંય અલગ અલગ વસ્તુ કીધેલી છે કે અમુકમાં એમ કહે છે કે ભગવાન સ્વયં મતલબ એક નાનકડા છોકરાના રૂપમાં આવ્યા હતા કાં તો શ્રી કૃષ્ણ પોતે આવ્યા હતા કે એવી રીતે કહેવા માટે કાં તો અમુકમાં એમ કહે છે કે પાંડુએ જ કહી દીધું તું કે જો તમને આ બધી બધી નોલેજ મળી જાય આ જ્ઞાન મળી જાય તમને પણ તમે ત્યાં સુધી આ વસ્તુ કોઈને ના કહી શકો કોઈ પણ વસ્તુ કે જે થવાની છે એ કોઈને ના કહી શકો જ્યાર સુધી કોઈ તમને પૂછે નહીં સાચી વાત છે તો પછી આગળ કેટલુંય થવાનું છે બધું સહદેવને ખબર છે પણ સહદેવ કાંઈ નથી કહી શકતા

તમે અગર વિચાર કરો કે તમારી શરણમાં કોઈ વ્યક્તિ આવ્યું હોય ને એ એવું પ્રભાવશાળી વ્યક્તિ હોય એવું શું કહેવાય એને એકદમ મહાન વ્યક્તિ હોય ને એ તમારી પાસે કાંઈ ધરોવર મૂકી જાય તો તમે શું કરો એની ધ્યાન રાખો ને સાચી વાત છે હવે એમાં એવું થાય છે કે સતશુંગ જે પર્વત હોય ને ત્યાં જે ઋષિઓ હોય ને એના આશ્રમમાં એમના પાસે શરણ લેવા ત્યાં ગયા હોય પાંડુ કુંતી ને માદરી ને ન્યાજ આ છોકરાઓનો જન્મ થાય પાંચેયનું સાચી વાત છે ને છોકરા થોડાક મોટા થાય અમુક વર્ષના તો હવે જ્યારે પાંડુ નથી સાચી વાત છે તો પછી આ જે છે છોકરા છે એ કુરુવંશની ધરોહર છે પાંડુની જે ઓલી હતી અસ્થિઓને આ બધી વસ્તુઓ હતી એ કુરુવંશની ધરોહર હતી સાચી વાત છે તો પછી કેવું થાય છે કે જ્યારે આ વસ્તુનું વાત થાય બધા ઋષિઓની વચ્ચે વાત થાય કે પાંડુ એટલા મહાન વ્યક્તિ હતા ને એની ધરોહર જે છે એની અસ્થિઓ એના એના પત્નીની અસ્થિઓ ધર્મપત્ની સ્વયં મહારાણી કુંતી કેમ કે હજી હસ્તિનાપુરના મહારાણી પોતે કુંતી છે હવે હાજી તો જ્યારે આ જે વસ્તુ છે કે આગળ શું કરવું એવી રીતના વાત થાય ને કે પાંચ રાજકુમારો છે મહારાણી છે ને રાજા અને એમની બીજા ધર્મપત્ની છે એની અસ્થિઓ તો આ વસ્તુ તો આપણે ગમે એમ કરીને આ પાંચે આ બધી વસ્તુઓને આપણે ત્યાં લઈ જવું પડે આ વ્યક્તિઓને વસ્તુઓને ત્યાં લઈ જવું પડે હસ્તિનાપુરમાં ગંગાપુત્ર ભીષ્મના સિવાય બીજા કોઈ જ નથી અપાતું સાચી વાત છે તો નક્કી થાય છે કે સતશૃંગ જે છે ત્યાંથી પર્વતથી હસ્તિનાપુર જવામાં આવશે જઈને પછી ગંગાપુત્ર ભીષ્મને જ્યાં સુધી આ વસ્તુ આપવામાં નથી આવતી ત્યાં સુધીની જવાબદારી આ બધા ઋષિઓની છે હમ તો હવે એવું થાય છે કે જ્યારે એવી રીતના કરે ને આગળ પેલા એમાં એવું છે કે આ બધા કે બધા ધીરે ધીરે ત્યાં પહોંચે ત્યાં સુધીમાં એક શું કહેવાય મેસેન્જર તો કોઈ એવો વ્યક્તિ કે જે લઈ જાય ખબર હા સંદેશો લઈ જાય એવું કોઈ વ્યક્તિ હોય ને એને આગળ લઈ જાય ને પછી એવી રીતના વિચાર આવે કે પેલા આપણે કહી દઈએ એમ તો સંદેશો જેમ હસ્તિનાપુર કઈ દઈ જાય એવી રીતના ને અંબિકા ને અંબાલીકાના મોઢામાંથી એક શબ્દ નહીં એટલું રુદન એટલું રુદન એમ સાચી વાત છે ભીષ્મ ની માથે એવું વજન આવી જાય છે કે એના ખંભા હોય ને કે જે એક સમયે મતલબ ભરત વંશમાં આમ કરીને કુરુની સામે કોઈ જોઈ જાય એ એટલા પ્રાઉડ એવા ખંભા એને ખબર છે કે હવે આવતા વીસ વર્ષ સુધી તો કમસે કમ એને હજી કુરુ વંશનો ભાર ઉપાડીને હાલવું જોહે સાચી વાત છે એના ભાઈનો દીકરો રાજા હસ્તિનાપુરનો કે જેમાં એને રાજા શાંતનું એના પોતાના પિતાશ્રીને જોતો હતો એ વ્યક્તિ જોતા હતા ગંગાપુત્ર ભીષ્મ એ વયા ગયા તૂટી જાય અંદર થી બહુ તૂટી જાય થેન્ક ફોર ધ વર્ડ એવી રીતના એકદમ થઈ જાય ને પછી એવી રીતે તમે જુઓ ને તો એના કરતા જો અગર કોઈ બીજું એક વ્યક્તિ અગર એમ લાગતું હોય ને કે એટલું દુઃખ હોય સાચી વાત છે તો ધૃતરાષ્ટ્ર સ્વયં એનો પોતાનો દીકરો વયોગ્ય હોય ને એવી એને અંદરથી એટલું દુઃખ થતું હોય ટીવી સિરિયલમાં બહુ જ વધારે ઓછું દેખાડેલું છે દેખાડેલું જ પણ બહુ ઓછું એમાં તો આ મતલબ શું કહેવાય એમાં વધારે દેખાડેલો છે ખબર નહીં સુધી આવ્યો હમણાં સીનમાં સાચી વાત છે તો ટૂંકમાં વાત એ આલે છે કે આવી કંડિશન થઈ જાય છે ને તમે જુઓ ને તો એટલું એટલું માતમ છવાઈ ગયું હોય ને આખા બધી જગ્યાએ હસ્તિનાપુર આખું રોતું હોય જેમ કે એના પોતાનો બાપા ગુજરી ગયા છે હસ્તીના પુરના એવી રીતે એના જેવા મહાન રાજા બહુ ઓછા આવતા હોય કે ન્યા એટલું સારું હતું સાચી વાત બધાને એના આખા રાજ્યમાં એટલું સારું હતું ને કે જે ખબર પડી ને કે પાંડુ આગ્યા તે બધાના દુઃખની કોઈ સીમા નહીં એવી રીતે તો આખું હસ્તિનાપુર એવી રીતે રોતું હતું ને એમાંય પછી જે વિદુરને ખબર પડે ને હવે વિદુરનું જોવા જેવું ક્યારેય તમે કોઈ સિચ્યુએશનમાં જુઓ ને કે કોઈક વયુગ્યુ હોય ને ત્યાં બધા કે બધાને દુઃખ હોય પણ એક એવું વ્યક્તિ હોય કે જે પોતાના દુઃખને આવી રીતે બાંધીને એવી રીતના એનું જે કર્તવ્ય હોય ને એ કરતા રહીએ તો પોતે રડતા રડતા આંસુ બંધ નથી થતા ને ધૃતરાષ્ટ્ર પાસે જાય ને એમને એમ કહે છે કે ભાઈ હવે આપણો ભાઈ તો અયોગ્ય તો એના પાછળ જે વિધિ કરવાની હોય એનું ને જે પાંચય પાંડવો માટે ને મહારાણી કુંડતી માટે જે આપણે કંઈ કરવાનું હોય ભાભી માટે જે કંઈ કરવાનું હોય એનું મારે વ્યવસ્થા કરવી જોઈએ એની આજ્ઞા હું તમારી પાસે માગવા આવ્યો છું કેમકે હવે રાજા એક જ છે કોણ ધૃતરાષ્ટ્ર સાચી વાત છે તો આવી રીતે વિદુર પૂછે છે ને ધૃતરાષ્ટ્ર કહે છે હા કરી દયો ભાઈ કંઈ વાંધો નહીં એમ ધૃતરાષ્ટ્ર એકદમ એટલા દુઃખમાં કે એને બીજી કાંઈ ભાન નહીં એમ સાચી વાત છે એવું થાય જ્યાં કોઈ વ્યક્તિને એટલું એટલું દુઃખ થાય ને ત્યાં બહુ તકલીફ પડે એમ ને વાત એ છે કે આ બધું થઈ ગયું હવે એવી રીતે થાય છે કે જ્યારે ત્યાં જાય ને સાચી વાત છે આ મ્યુઝિક વાગવાનું થોડુંક તકલીફ રહેશે કેમ કે હવે ગણપતિ એટલે થોડુંક તકલીફ રહેશે સોરી બોટ દેટ તો વાત એ હાલે છે કે જ્યારે આ બધી બધી વસ્તુઓ થતી હોય ને ત્યારે બીજું ખબર એમ પડે કે પાંડુના પાંચ દીકરા આવે છે સાચી વાત છે મતલબ બહારય ખબર પડે ને તો જ્યારે બધા ઋષિઓ આવીને એવી રીતના હસ્તિનાપુર નગરીના પાહે જ એકદમ એની સીમામાં આવીને પછી એવી રીતે કહે છે કે ભીષ્મને મળે છે ને એવી રીતના કહે છે કે આ તમારી ધરોહર આ તમારા પાંડુ અને માદરીના જે છેલ્લા અવશેષ જે હોય જે અસ્થિઓને એ બધું હોય એ અને આ છે એમ તમના તમારા મહારાણી એમ કુંતી અને આ તમારા પાંચ રાજકુમાર આમને અમે જેટલા આપી શકીએ એવી રીતે અમે સંસ્કાર આપ્યા છે પણ તમે તમારા યુગ તમારા યોગ જે હોય એ તમે એવી રીતે આપજો એમ સંસ્કાર તો આવી રીતે થાય છે કે બધે પોડી દે ને હજી તો ભીષ્મ એવી રીતના પૂછે છે કે હે તમે તમે એક કામ કરજો ઘણી લાંબી યાત્રા કરીને આવ્યા છો તો કૃપયા કરીને અમારા હસ્તિનાપુર પાવન કરો ને અહીંયા આવો તો પછી એમ કહે છે કે નહીં તમારી ધરોહર તમારા કુરુકુલની ધરોહર અમારા પાસે હતી એ અમે તમને પહોંચાડવા આવ્યા હતા એ અમારું કર્તવ્ય પણ હવે અમને તમે જવાની આજ્ઞા આપો એમ

એટલે ને મહારાણી જે કુંતી છે એમને જોવા માટે ને એવી રીતે એમ તો બધા એવી રીતના જોતા હોય બધી જગ્યાએ થી આખું રાજ્ય ભેગું થઈ જાય આખું રાજ્ય ભેગું થઈ જાય ને છોકરાઓને કે આજ આપણા રાજા રાજા બનશે આગળ જઈને જે મોટો એકદમ દીકરો હોય ને ઓલમોસ્ટ કુંતી જેવડો થઈ ગયો હોય હાઈટ ને એમ એટલે વાત એ છે કે એ બધાને એમ મનમાં એમ તો થાય પ્રસન્નતા થોડી ઘણી તો થાય આપણે એમ કહીને કે સિલ્વર લાઈનિંગ એમ તો એટલી પ્રસન્નતા એમ તો થાય કે નહીં હવે આપણે રાજા વિના વધારે ટાઈમ નહીં જીવવું પડે એ ખોટું હતું આગળ જઈને ઘણું આવવાનું છે તકલીફ આવવાની છે હમણાં કાં વિચારવું હમણાં તો કુંતી અને પાંડવો બધાય જેટલાય કૌરવો પાસે આવે છે કૌરવો એટલે એમાં પછી પહેલાં ધૃતરાષ્ટ્રને એમના માતાના બધા લોકો પાસે આવે છે બધા એવી રીતના જે આપણે હમણાં કેમ એમ કંઈ કે આપણે એની પાછળ એવી રીતના વિધિઓને બધી બધી કરતા હોય ભેગા થતા હોય તો એટલા વધારે રડતા હોય તો આ આ કંડિશન એકદમ જ હું સત્તરમો દી હોય પાંડુ ગુજરી ગયા હોય અને ત્યાં પહોંચી ગયા હોય ને ત્યાં એટલો દુઃખ એટલો દુઃખ એકદમ અહીંયા આખું રાજમહેલ એટલું રોતું હોય ત્યાંના સિપાહી ઊભા ઊભા રોતા હોય સાચી વાત છે કેમ કેમ કે પાંડુ જેવું બીજું કોઈ સેનાપતિ એમને મળ્યું નહોતું સ્વયં ભીષ્મ જેવા એકદમ એમ યુદ્ધમાં ધનુર્વિદ્યામાં ને એની ઈજ્જત એટલી થતી ન્યા સાચી વાત છે તો હવે જઈએ આ બધે કે બધે આટલી ખરાબ હાલત છે ન્યા એક જ વ્યક્તિ હતો કે જે દુખી અલગ કારણને લીધે હતું એ હતો દુર્યોધન એ દુખી એટલે હતો કેમકે ઈ એના પિતાશ્રીને બધાને એવી રીતના કઈ કઈ થાકી ગયું એને આજ સુધી કોઈ વસ્તુ એવી નથી કે જે ના મળી ગયું હોય ના મળ્યું હોય સાચી વાત છે ના પહેલી વખત જ્યારે એ એમ માગે છે કે નહીં આ બધાને આપણે આપણા કાં આપણા મહેલમાં રહેવા દેવું એને બહાર કાઢી નાખો આપણે એના મહેલમાં રહી છે ગાંધારી ને એ એવી રીતના સમજાવે છે ધૃતરાષ્ટ્ર કે આ એનું મહેલ છે કે જેમાં આપણે રહી છે સાચી વાત છે તો કે ના મારું મહેલ છે મારા પિતાશ્રી રાજા છે એ તો બિચારો જેમ નાનો હતો ત્યારથી નહીં એમ નાનાની વાત નથી પણ નાનો હતો ત્યારથી એને એ જ જોયેલું કે એના પિતા શ્રી રાજા હતા હતા રાજગાદી ઉપર જ બેઠા તો હવે કોઈ આવીને એવી રીતના કહી દઈએ એ કેવા હા સાદા કપડાઓ પહેરેલા હોય એની જેમ રાજસી કપડા નહીં વસ્ત્ર નહીં ના તો આભૂષણ કાંઈ નહીં આ તો ઋષિકુમારો જેવા એકદમ સાધારણ વ્યક્તિ જેવા દેખાય તો દુર્યોધન એમ કે આવા રાજકુમાર હોય મને જુઓ કેવો તૈયાર થયેલો છે મારા ભાઈઓને જુઓ એને કહેવાય રાજકુમાર એમ તો પછી એ દુઃખી એવી રીતના હવે આગળ શું થાય છે કે ત્યાં તમે જુઓ ને તો એવી રીતના અમુક અમુક પ્રબંધ કરેલા હોય ને એવી રીતે બધા કે બધા ભેગા થઈ જાય પેલા તો ને મેજોરિટી કોર્વોને કોઈ વાંધો નહોતો ખાલી એક દુર્યોધનને જ કેમ દુર્યોધન એક જ એવો ચાઇકલો હતો બાકી બધા બધાય તો પછી હાલો નામ યાદ છે કોઈને કરવો આ ત્રણ સિવાય એની બેન દુશાલા દુર્યોધન અને આપણે દુશાસન આ ત્રણ સિવાય મેજોરિટી નામ યાદ નથી મને કંઈક થોડા ઘણા જ નામ યાદ છે એ કાં કેમ કે વિકર્ણ અને કર્ણ સુદેવ ને એવા થોડા ઘણા યાદ રહી જાય એવા નામ છે ને એ જ આપણે બધાય નામ યાદ નથી એવું હોય ને તો હું એક કામ કરું એક ડોક્યુમેન્ટમાં લિંક કરી દઈશ તમને હાતી વાત છે ડિસ્ક્રિપ્શનમાં એક ડોક્યુમેન્ટમાં લિંક કરી દઈશ ને એમાં હું પોતે બધા કે બધાના નામ એવી રીતના લખી નાખીશ મોટેથી નાના સુધીના ભલે ને તો હવે વાત એ હાલે છે નથી વાત છે કે બીજા બધા પાંડવોને તો એટલી તકલીફ સોરી કૌરવોને એટલી તકલીફ નથી પાંડવોને મળીને પણ જ્યેષ્ઠ કૌરવ છે આ મતલબ એ પેઢીના હાતી વાત છે આના દીકરા મતલબ ધૃતરાષ્ટ્રના દીકરાઓમાં જે જ્યેષ્ઠ કૌરવ છે કોણ દુર્યોધન તો એને થોડીક તકલીફ વધારે છે એમાંય પાછું થયું હું મહારાણી કુંતી જ એના કક્ષમાં છે મોટા મોટા કક્ષમાં સાચી વાત છે અને આ પાંચેયને દુર્યોધન મોટા મોટા કક્ષ દીધેલા છે સાચી વાત છે પાંચેય ભાઈ રીએ ભેગા પણ એવી વાત છે એટલે વાત એ છે કે આવી રીતે થોડુંક ડાયનેમિક ચેન્જ થઈ જાય છે હસ્તિનાપુરમાં ને આગળ એના લીધે વધીને હું હું થાય એ આપણે આગળ ક્યારેક જો હું આ તો આપણે પાંડવોને અહીંયા પહોંચાડવાની વાત હતી તો પાંડવોને પહોંચાડી દીધા છે પાંડવનું મૃત્યુ થઈ ગયું છે સાચી વાત છે તો હવે રાજા કોને બનાવવા આ બહુ જ વધારે અઘરી વસ્તુ છે તો ફરીથી જ્યારે વાત કરવામાં આવે છે રાજ્યસભામાં ત્યારે એમ વિચાર આવે છે કે આ છોકરાઓની એક કામ કરીએ આપણે શિક્ષા થવા દઈએ એના પછી આપણે વિચારશું અત્યારે અર્જન્ટ શું છે તો આપણા મહારાજ ગુજરી ગયા છે તો આપણે રાજ્ય તો આપણે સંભાળી લેવું એમના નામે કાંઈ વાંધો નહીં એવું હોય છે તો રાજા ધૃતરાષ્ટ્ર જ્યાં સુધી યુધિષ્ઠિર મોટા નથી થઈ જતા ત્યાં સુધી રાજ્ય સંભાળશે ફરી દુર્યોધન ઉપર એવી રીતના કે મારા પિતાશ્રી રાજા હતા હવે હું રાજ્ય સંભાળશે અને સ્ટ્યુઅર્ટ કહેતા હોય ને એવી રીતે રહે એમ કે કોકનું રાજ્ય સંભાળીને રાખવાનું કે કોક બીજો આવશે એનો દીકરો આવશે એટલે દઈ દેવાનું એમ તો પછી એ વસ્તુ બહુ જ વધારે દુઃખી થઈ જાય ને ખોટું લાગી જાય ને એવી રીતે હવે એવું થાય છે કે જ્યારે તમે જુઓ ને તો આખી આ વસ્તુઓને લીધે થોડુંક તકલીફ થાય પણ પહેલાં પહેલાં જેમ વિદુરે કીધેલું હતું વધી કે બધી એના રાજા પાંડુની વાહે આપણે પિતૃમેઘ યજ્ઞ કરવું પડે પિતૃમેઘને યજ્ઞ પહેલાં એવા મહાન મહાન લોકો જે વયા જતા ને કે એની આગળ જઈને આફ્ટર લાઈફમાં મતલબ પછી જે કઈ થાય ને એમાં એનું જીવન એ જ્યાં હોય રહી શકે સ્વર્ગમાં પહોંચે ને એવી રીતે અને એવી રીતે એમ કહેવામાં આવે છે કે આ બધી બધી વિધિઓ કરતા હતા ને પાંડવો ને કૌરવો થોડા સમય માટે તો ઠીકઠાક રીતે રહી ગયા ભેગા એમ સાચી વાત છે તો ટૂંકમાં આના પછી જે કઈ થાય પાંડવોની શિક્ષા શિક્ષાના વિશે વાત કરશું અને આ જે યજ્ઞ હતા ને એમાં ગાંધારથી લોકો આવ્યા હતા ગાંધારી જે છે ને એમના ભાઈ અને પિતાશ્રીને વધે કે બધાય તો આની એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે નેક્સ્ટ વિડીયોમાં આપણે વાત કરીશું જરૂર ઓકે તો ટૂંકમાં વાત એ છે કે અત્યારે તો સમજવા જેવું એટલું કે પાંડવો અને કૌરવો જ્યાર સુધી શિક્ષા ના થઈ જાય મોટા ના થઈ જાય ત્યાં સુધી રાજ્ય રાજા ધૃતરાષ્ટ્ર સંભાળીને રાખશે નામ જ નામનો અર્થ જ એ છે ને કે રાષ્ટ્રને સરખી રીતના દ્રઢ રીતે રાખી શકે એવો ધૃતરાષ્ટ્ર એમ સાચી વાત છે તો ટૂંકમાં આ હતી આપણી સ્ટોરી કેવી રીતે પાંડવો આવ્યા હસ્તિનાપુર પહેલી વખત ઓકે તો જો તમને અગર આ કહાની પસંદ આવી હોય ઓકે તો આને લાઈક કરી દેજો અને કોમેન્ટ કરીને મને એવી રીતે વાત કરજો કે જો અગર મારાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો સોરી એમાં કમેન્ટ કરીને મને જણાવી દેજો કે હું ભૂલ થઈ અને જો એવું લાગતું હોય કે તમારે કંઈ બીજું સાંભળવું છે એ કમેન્ટ કરીને મને કહી દેજો ઓકે આપણે એમાં જરૂર કંઈક કામ કરશું જેમ કે આના પહેલાં એકાદ બે એવી રીતના રિક્વેસ્ટ આવેલી છે તો આપણે જરૂર કરશું એ ભલે ને અને જો અગર તમને આવાના આવા વિડીયોઝ જોવા ગમે છે તો સબસ્ક્રાઈબ કરી દેજો બેલ આઇકન દબાવી દેજો ઓકે ધ હોલ થિંગ હવે એવું લાગે કે તમારા જેવા બીજા કોઈ છે કે જેને આવા વિડીયોઝ જોવા ગમે છે તમે અત્યાર સુધી જોયું છે મતલબ તમને ઇન્ટરેસ્ટ છે તો પછી જો અગર તમને ઇન્ટરેસ્ટ હોય તો એવી રીતે તમે કોઈને શેર કરી દેજો એવા લોકોને કે જેને આ બધી સ્ટોરીઝ ગમતી હોય એટલે એવી રીતના કહી દેવાનું કે આપણે કાંઈ એક્સ્ટ્રા કાંઈ મ્યુઝિક વ્યુઝિક નહીં સાચી વાત છે કાંઈ એક્સ્ટ્રા કાંઈ એનિમેશન નહીં આવડતું નથી ને એટલે ને બીજું કંઈ અગર કંઈ એવું કંઈ ના હોય ખાલી આપણે ઘરે બેઠા હોય એવી રીતના શાંતિથી આ બેઠા આપણે આવી રીતના વાતચીત કરી છે કે હા એમાં આ થયું હતું કે હા આપણા અતીતના વ્યુઅર્સ આવી રીતે થયું હતું જો તમને એ બધું ઇન્ટરેસ્ટ હોય તો એવા લોકોને જો ઇન્ટરેસ્ટ લાગે એવું હોય તો શેર કરી દેજો ઓકે થેન્ક યુ ફોર વોચિંગ ઓમ નારાયણ